મૂળભૂત વાત આજના સંમેલનની કરીએ તો આજે જે સંમેલન છે તેમાં મહંતશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ, સંતો બધા જ ઉપસ્થિત રહેવાના છે. સનાતન ધર્મના સૈનિકો છે. સનાતન ધર્મના સૈનિકો આજે મૂળભૂત મુદ્દો વ્યવહાર છે કે કાલે એક સમાધાનની વાત આવી છે. સમાધાન ફક્ત એક મૂર્તિની વાત કરી, એક તકતી હટાવી લીધી, તેનાથી સમાધાન થતું નથી. સમાધાનની આખી આ લડાઈની અંદર તમે જો મૂળભૂત રીતે જુઓ તો વિશ્વ પરિષદે તો એવું કીધું કે અમે આ મુદ્દામાં વિરોધ કરતા નથી, કરવું ત્યાંથી થાય. બીજા નંબરમાં આ પરમાત્માનંદજી આખી મિટિંગમાં કશું બોલ્યા નથી. તો તમે બે ભાઈ લડ્યા હોય તે એક ભાઈને બોલાવીને સમાધાન કરો ને બીજાને પૂછો બી નહીં, આવી રીતના સમાધાન અમને મંજૂર નથી. પરમાત્માનંદજીના લેટર પર થયેલા સમાધાનની જાહેરાત પણ અમને મંજૂર નથી. અને જો અમારે કરવું જ હોય સમાધાન તો અમને બોલાવો, સ્વામિનારાયણ સંપ્રદાયના લેટર પેડ પર લખીને આપો ને તે તમારા જે 42 ફિરકાઓ છે, ફાટાઓ છે, તે દરેકનો મહંત આવીને લખીને આપે. આવી અધૂરી વાતો અમને સ્વીકાર્ય નથી. કારણ કે દરેકે પોતાની રીતે અડુકિયા દડુકિયાની ગીજુભાઈ બધેકાની વાર્તા, મિયા ફુસકીની ગીજુભાઈ બધેકાની વાર્તા, કાલ્પનિક વાર્તાઓની જેમ આ બધી વાતો લખી છે, જેમાં દેવી દેવતાઓનું અપમાન છે. દેવી દેવતાઓ અમને સેવક બતાવ્યા છે, નોકર બતાવ્યા છે, દાસી બતાવ્યા છે, દાસ બતાવ્યા છે. આ બધી વાતો કાઢી નાખવામાં આવે, જાહેર કરે કે આ સાહિત્ય અમે ખોટું લખ્યું છે, અમારું ગુનાહિત કૃત્ય હતું, અમને માફી આપો, ત્યાર પછી અમે આગળ વિચારીશું. અને આ જ્યાં સુધી જાહેર ન કરે ત્યાં સુધી જે આનંદ આનંદમાં અમે જે સંકલ્પ લીધો હતો અમદાવાદ ખાતે કે સનાતન ધર્મનો દરેક સંતાન બહિષ્કાર સ્વામિનારાયણનો કરશે, છે અને રહેશે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.